નમસ્કાર, જુહી સાથે જોઈ રહ્યા છો આપ ઝી 24 કલાક. બુલેટિનની શરૂઆત કરવાની સાથે એક મહત્વની અપીલ. 29 ડિસેમ્બરથી ચેનલ માટે નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આ નવા નિયમ અનુસાર સરકાર તમને આપી રહી છે આપની પસંદગીની ચેનલ ખુદ પસંદ કરવાનો મોકો, અને પૈસા પણ તે જ હિસાબથી ચૂકવવાના રહેશે. તો આપની પસંદગીની ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક જોવા માટે 29 ડિસેમ્બર પહેલા આપના સર્વિસ પ્રોવાઇડર પાસે ઝી 24 કલાકની માંગ કરો અને તે હિસાબથી તમારું મહિનાનું પેક પસંદ કરો. વધુ જાણકારી માટે આપ અમને 9176566466 પર મિસ્ડ કોલ પણ કરી શકો છો. ને સમાચારમાં સૌથી પહેલા વાત મોતની સવારીની. તો ડાંગના મહાલ બરડી પાડા માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. 10 બાળકો તથા અન્ય લોકોના મોત થયા છે. વિદ્યાર્થીઓને લઈ જઈ રહેલી બસ બરડી પાડા માર્ગ પાસે પહોંચી અને 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી. ઘટના અંગે જાણ થતા તાપી અને ડાંગ જિલ્લા તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા. ઘટના બાદ સોનગઢ, તાપી અને વ્યારાની 8 જેટલી એમ્બ્યુલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી. ખીણમાંથી બહાર કાઢીને વિદ્યાર્થીઓને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મળતી માહિતી અનુસાર જે બસનો અકસ્માત થયો છે તે બસ અમરોલીના ટ્યુશન ક્લાસીસમાંથી સાપુતારા પ્રવાસે ગઈ હતી. અમરોલીના ગુરુગુપા કોમ્પ્લેક્સમાં ક્લાસીસ ચાલી રહ્યા હતા. આશરે 70થી વધુ વિદ્યાર્થીઓ સહિત 82 જેટલા લોકો આ બસમાં સવાર હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે વ્યારા તથા સોનગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આ સમગ્ર ઘટનાનો વિસ્તૃત રિપોર્ટ મંગાવાશે. ગઈકાલની આ ઘટના છે અને આખી રાત રેસ્ક્યુની કામગીરી ચાલી અને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા. અકસ્માતમાં 10 વિદ્યાર્થીઓના મોત થઈ ગયા. સાપુતારા પ્રવાસે સવારે નીકળેલા વિદ્યાર્થીઓ પરત ફરતા આ ઘટના સર્જાઈ. 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા 10 વિદ્યાર્થીઓના મોત. સુરત કલેક્ટરના કહેવાથી હજીરા સ્થિત એસઆર પણ કામગીરીમાં જોડાયું હતું. એસઆરના અધિકારીઓએ ડાંગના કલેક્ટર સાથે ફોન પર ચર્ચા કરી સ્થિતિ અને જરૂરિયાતની વિગતો મેળવી હતી અને એ મુજબ ખીણમાં પડેલી બસને બહાર કાઢવા માટે 100 MT ની એક ક્રેન, એક ટ્રેલર, મેઇન બાસ્કેટ અને સ્લિંગ સહિતની સામગ્રીઓ સાથે ફોરમેન, ઓપરેટર અને રિંગર સિક્યોરિટી જવાનો સહિતની એક ટીમને ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. રાત્રિના સમયે પણ હેલોજનની વ્યવસ્થા કરીને રાતભર બચાવ કામગીરી કરવામાં આવી. ઇજાગ્રસ્તોની મુલાકાત વરાછાના ધારાસભ્ય કુમાર કાણાણીએ પણ કરી હતી. તો એક તરફ ખીણમાં બસ ખાબકી તેના દ્રશ્યો, ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ કે જેમને બહાર કાઢવામાં આવ્યા, બચાવ કામગીરી શરૂ કરવામાં આવી અને જે તમામ લોકો ઘાયલ થયા હતા તેમને સારવાર માટે મોકલવામાં આવ્યા. દુઃખની બાબત એ છે કે 10 જેટલા વિદ્યાર્થીઓ છે તે મોતને ભેટ્યા. 300 ફૂટ ઊંડી ખીણમાં આ બસ ખાબકી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલ ખસેડાયા. આ 4 દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર. ગઈકાલની આ ઘટના છે અને હજુ પણ રાતભર સુધી તેનું રેસ્ક્યુ ચાલતું રહ્યું. આવા ખાતે સિવિલમાં છે તો લાવ્યા, અહીંયા છે તો તમામ લોકો અહીંયા છે તો ભેગા થઈને એકબીજાને મદદ કરતા હતા. અહીંની પ્રજા સેવાભાવી પ્રજા છે અને એમને છે તો આ સેવા પૂરી પાડી છે. અહીંનું આરોગ્ય તંત્ર પણ ખૂબ સારી રીતે અહીંયા જે પણ ઇન્જર્ડ હતા એમને છે તો સારવાર કરી છે. રાજ્ય સરકાર પાસેથી તો જે પણ મૃતકો છે કે ઇન્જર્ડ છે એ લોકોને પૂરતી સહાય આપે, પૂરતી ટ્રીટમેન્ટ આપે, ફ્રી ઓફ ચાર્જમાં ટ્રીટમેન્ટ આપે. કારણ કે ખીલતા ફૂલો છે એ લોકોને છે તો સારવાર મળવી જોઈએ. ડેથ છે એ લોકોની ડેડ બોડી અહીંયા છે, જ્યારે બાકીના પેશન્ટો બધા જ સ્ટેબલ છે અને સારવાર હેઠળ છે. રિફર કરવામાં આવે છે તે મલ્ટીપલ ફ્રેક્ચરવાળા છે એટલે અમે ત્યાં રિફર કર્યા છે. એમ તો સ્ટેબલ જ છે પણ જે મલ્ટીપલ ફ્રેક્ચર છે એટલે અમે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા છે.
તો બસમાં આશરે 82 લોકો સવાર હતા. ડાંગમાં બસ ખીણમાં ખાબકવાનો મામલો શિક્ષણ મંત્રી જિલ્લા કલેક્ટર પાસે માહિતી માંગી તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે સૂચના આપી છે. રેસ્ક્યુ બાદ વિસ્તૃત રિપોર્ટ મંગાવાશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ બાબતને લઈને પણ માહિતી માંગી. તેમણે જણાવ્યું કે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારી હોસ્પિટલમાં સારવાર મળે તે માટે પણ સૂચના અપાઈ છે. તો શિક્ષણ મંત્રીએ પણ આ બાબતે રિપોર્ટ મંગાવ્યો છે. મહત્વનું છે કે ડાંગમાં બસ ખીણમાં ખાબકતા 10 વિદ્યાર્થીઓના મોત થયા અને અનેક વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા છે. તેમને સારામાં સારી હોસ્પિટલમાં સારવાર મળે તે પ્રમાણેની પણ સૂચના તેમણે આપી છે. ગંભીર રીતે ઇજા પામેલા બાળકોને આહવાની હોસ્પિટલ ખસેડાયા છે, જેમાંથી ગંભીર ઇજાગ્રસ્ત બાળકોને સુરતની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જેમાંથી કેટલાક બાળકોને સામાન્ય ઇજા થઈ છે તો કેટલાક બાળકોની હાલત ગંભીર છે. સુરતમાં ડોક્ટર્સની ટીમ દ્વારા બાળકોની સારવાર હાથ ધરવામાં આવી. જાણવા મળ્યા મુજબ જે બસ સવારે પ્રવાસે ગઈ હતી તે બસમાં 82 જેટલા બાળકો તથા અન્ય લોકો હતા, જેમાંથી 9થી વધુ લોકો મોતને ભેટ્યા. બસ લોકોને જે સુવિધા પૂરી પાડવાની આ બધું લઈ જવાના કરવાના, એમ્બ્યુલન્સમાં પેલું કરવાનું, આ કરવાનું બધું ત્યાંના વિસ્તારની લોકો ખૂબ સાથ સહકાર આપ્યો અને બધાને પેલું કર્યું. તેથી તો આમ તો હારી છે, બધાની આમ તો સારું છે. અને 78 જણ કંઈ બધા છે ટોટલ. મારી મિસિસ ને મારી છોકરી બંને હજી અહીંયા નામમાં બી નથી અને ક્યાંય મતલબમાં પત્તો જ નથી. હજી છોકરાઓને ફરવા લઈ જાઓ એટલે વાલી કોઈ સાથે આવે તો મારી મિસિસ સાથે આવી. ડેથ છે, એ લોકોની ડેડ બોડી અહીંયા છે, જ્યારે બાકીના પેશન્ટો બધા જ સ્ટેબલ છે અને સારવાર હેઠળ છે. રિફર કરવામાં આવે છે તે મલ્ટીપલ ફ્રેક્ચરવાળા છે એટલે અમે ત્યાં રિફર કર્યા છે. એમ તો સ્ટેબલ જ છે પણ જે મલ્ટીપલ ફ્રેક્ચર છે એટલે અમે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા છે. તો ડાંગમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 10 બાળકોના મોત થયા છે. ઘણા બાળકોને ગંભીર ઇજા પણ થઈ છે. ઇજાગ્રસ્ત બાળકોની સારવાર માટે વ્યારા આહવા સોનગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ તરફ જે વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા છે તેમના વાલીઓ ચિંતામાં મુકાઈ ગયા. જે ટ્યુશન ક્લાસ પરથી બસ રવાના થઈ હતી તે ક્લાસ બહાર વાલીઓ પહોંચી ગયા હતા ને કેટલાક વાલીઓ રડતા પણ જોવા મળ્યા. બસમાં જે વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓ અમરોલીમાં ચાલતા ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ હતા અને અમરોલીમાં આવેલી ગુરુકૃપા એપાર્ટમેન્ટમાં 7 નંબરના ફ્લેટમાં આ ક્લાસીસ ચાલતા હતા. અહીંના ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓનો અકસ્માત થયાની જાણ થતાં પોલીસ પણ ક્લાસ પર તપાસ કરવા પહોંચી. આસપાસના લોકો પણ ક્લાસીસ બહાર એકઠા થઈ ગયા. નીતાબેન પટેલ નામની મહિલા આ ટ્યુશન ક્લાસ ચલાવતી હતી. નીતાબેન પોતે જ વિદ્યાર્થીઓને લઈને પ્રવાસ પર ગયા હતા. જે વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા હતા તેમાંથી સભીર ગામના 12, બોરઘાના 3, ધારખાડીના 6, જામખાડીના 6, આહવાના 9 વિદ્યાર્થીઓ હતા. પોતાના બાળકોનો અકસ્માત થયાની જાણથી વાલીઓ પણ ટ્યુશન ક્લાસ ખાતે ઉમટી પડ્યા. અહીંયાથી બસ નીકળેલી હતી, પંપા સરોવર ને બધે ફરવા ગયેલા હતા. અમને 7 વાગે ખબર પડી કે બસ ને એક્સિડન્ટ થયેલું છે. કેટલા બાળકો ગયા તમે કઈ સોસાયટી છે? ગુરુકૃપા એપાર્ટમેન્ટ છે. 80 જેવા બાળકો વાલીઓ બધા બી છે. તકરાર વાલીઓ તમારા કેટલા બાળક ગયા ને શું પરિસ્થિતિ શું કોણ આવી? મારી છોકરી છે. શું પરિસ્થિતિ જમને શું કોણ આવી? એને થોડુંક વાગેલું છે એમ કે છે. મને 7 વાગ્યે મેસેજ મળેલો કે આવી રીતે એક્સિડન્ટ થઈને ગાડી ખાડામાં નીચે ગરેલી, એટલે મને તરત મેસેજ મળ્યો. એટલે મેં મારા ભાઈને ફોન કર્યો, મેં કીધું આપણા છોકરાને આવું પીન્યું છે, એટલે મારો ભાઈ કામ પરથી ઘેરે આવી અને ફોર વ્હીલ લઈને ત્યાં લેવા ગયો. અને પણ અમારા છોકરા સહી સલામત છે, કોઈ વાંધો નથી, અને મારા છોકરા ઘેરે પાછા આવી રહ્યા છે. તો એનિમેશન મારફતથી આ વિઝ્યુઅલ આપણે બતાવી રહ્યા છે કે આખરે સાપુતારાથી આવતી આ બસ કે કેવી રીતે ખીણમાં ખાબકી. તો આ તરફ
ભાજપ મહિલા મોરચાના કાર્યકરોની બસને પણ અકસ્માત નડ્યો. ગાંધીનગરમાં મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા આવેલી મહિલા કાર્યકરોની બસને અકસ્માત નડ્યો. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક મહિલા કાર્યકરને ઈજા થઈ છે. આઈસર સાથે આ બસ ટકરાઈ હતી. સુરતના લેડીઝ કાર્યકર્તાઓ હતા અને આજે મહિલા સંમેલનમાં લોકો હાજરી આપવા માટે આવેલા અને અહીંયા આગળ એક્સિડન્ટ થયેલો છે. એમાંથી 5 જણને VS માં અમદાવાદ લઈ ગયા છે. અમદાવાદની ફાયર બ્રિગેડ અને અમદાવાદની એમ્બ્યુલન્સો એને લઈને ગઈ છે. આ બાજુ નડિયાદથી આપણે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સો અહીંયા આવી અને અમારા નડિયાદ પણ 3 જણાને નડિયાદ લઈ. તો 10 મહિલા કાર્યકરોને ઈજા પહોંચી છે, જેમાંથી એક મહિલાને પગમાં ગંભીર ઈજા થઈ છે. આઈસર સાથે આ બસ ટકરાઈ હતી અને આ અકસ્માત થયો છે. ને જોઈએ અત્યાર સુધીના ખાસ સમાચારો સ્પીડમાં. મુંબઈના વસઈમાં મોર્નિંગ વોક પર નીકળેલા વૃદ્ધ દંપતીને પુરપાટ ઝડપે આવતી કારે ફંગોળ્યા. કારની જોરદાર ટક્કરથી વૃદ્ધ દંપતી હવામાં ઉછળ્યો. કાર વૃદ્ધને ચગલીને પસાર થઈ ગઈ. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ. બિહારના નવાદામાં અનોખું પરીક્ષા કેન્દ્ર જોવા મળ્યું, જે પરીક્ષાર્થી ઇમરજન્સી લાઇટ લઈને પરીક્ષા આપવા માટે પહોંચ્યા. નવાદાની સત્યેન્દ્ર હાઈસ્કૂલમાં DLED પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા ખંડમાં લાઇટ નહીં હોવાને કારણે ઉમેદવારોને લાઇટ લઈને પરીક્ષા આપવા પહોંચ્યા હતા. સત્યેન્દ્ર નારાયણ સિંહા ઇન્ટર વિદ્યાલય પરીક્ષા કેન્દ્ર પર લાઇટ નહીં હોવાને કારણે પરીક્ષાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. કેન્દ્ર અધિક્ષકના જણાવ્યા અનુસાર વીજળી માટે વિભાગને આવેદન આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કાર્યવાહી નહીં થતા પરીક્ષાર્થીઓને પોતાના ઘરેથી ઇમરજન્સી લાઇટ લાવવા માટે જણાવ્યા. પરીક્ષામાં સરકારી અને પ્રાઇવેટ વિદ્યાલયના શિક્ષક ઉમેદવારોએ ભાગ લીધો. 15 વર્ષ વનવાસ બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસે સત્તા આવતા શહેરે પોતાના રંગમાં રંગવાની શરૂઆત કરી દીધી. ભોપાલ શહેરના અનેક વિસ્તારોમાં આવેલા વૃક્ષોનું રંગરોગાન કરવામાં આવ્યું. રાજભવન આસપાસના વિસ્તારોમાં વૃક્ષોને રંગવાનું કામ શરૂ કરવામાં આવ્યું. રાફેલ ડીલ મુદ્દે HALના ચેરમેન આર માધવને મોટું નિવેદન આપ્યું, જેમાં તેમણે જણાવ્યું કે HAL વિમાન બનાવવા માટે સક્ષમ હતું. ફ્રાન્સ સાથે વાત ચાલતી હતી ત્યારે HAL સક્ષમ હતું. સરકારે HAL સક્ષમ ના હોવા અંગે ખોટું નિવેદન આપી. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે ફ્રાન્સ પાસેથી 36 વિમાન ખરીદ્યા, જેને લઈને હવે મામલો ગરમાયો છે. દિલ્હી વિધાનસભામાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને પ્રદાન કરાયેલા સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડ ભારત રત્ન આપવાની માંગ કરતો એક પ્રસ્તાવ શુક્રવારે દિલ્હી વિધાનસભામાં પાસ કરાયો. પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસ નેતાના નામનો ઉલ્લેખ કરી પોતાના પક્ષને અલગ કરી દીધો. સોરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના ચુકાદાથી તેના ભાઈ રૂબાબુદ્દીન શેખી અસંમતિ દર્શાવી. ચુકાદા બાદ રૂબાબુદ્દીને કહ્યું કે તેમની ન્યાય માટેની લડાઈ ચાલુ રહેશે અને ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. દિલ્હી વિધાનસભામાં રાજીવ ગાંધીને આપવામાં આવેલો ભારતરત્ન પાછો લેવા પ્રસ્તાવના વિવાદમાં અલકા લાંબાને પાર્ટીએ બરતરફ કર્યા. અલકા લાંબાએ આ પ્રસ્તાવ પાસ થવાના સમાચાર સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યા. આ વિવાદમાં સોમનાથ ભારતી ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી છે. સોમનાથ ભારતીને પાર્ટી પ્રવક્તા પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે રાજીવ ગાંધીને આપવામાં આવેલો ભારતરત્ન પાછો લઈ લેવો જોઈએ. ગુજરાત સહિત 7 રાજ્યોમાં પણ ઠંડીનું મોજું ફરી વળતા જનજીવન પર અસર પડી, ત્યારે દિલ્હીમાં ઠંડીનો 7 વર્ષ રેકોર્ડ તૂટ્યો. હિમાલયન રાજ્યોમાં ભારે હિમવર્ષા બાદ ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળ્યું. દિલ્હીમાં ઠંડીનો પારો 4.7 ડિગ્રી નોંધાયો, જ્યારે રાજસ્થાનના સીકરમાં 13 દિવસનો રેકોર્ડ તોડતા પારો 8મા દિવસે પણ -2.8 ડિગ્રી નોંધાયો. હવામાન વિભાગની આગાહી અનુસાર વધુ 4 દિવસ સુધી ઠંડી અને ધુમ્મસથી રાહતના સમાચાર નથી. જમ્મુ કાશ્મીરમાં સૌથી ઠંડુ કારગિલ રહ્યું, જ્યાં પારો -15.1 ડિગ્રી નોંધાયો. ફાયરિંગમાં ભારતીય સેનાએ વળતો જવાબ આપતા આતંકી જાકીર મુસાના ડેપ્યુટી સહિત 6 આતંકીને ઠાર માર્યા. ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયું.
જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકી અથડામણની ઘટનામાં ભારતીય સેનાની મોટી સફળતા મળી. સર્ચ ઓપરેશન દરમિયાન ભારતીય જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેમાં મધરાતથી સતત ફાયરિંગનો દોર યથાવત હતો. તપાસ દરમિયાન મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરાયા છે. ભારતીય સેના, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશનની કામગીરી હાથ ધરી. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં 33 વસ્તુ પરથી જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો. 7 વસ્તુઓને 28% સ્લેબથી 18% પર લવાઈ, 27 વસ્તુઓને 18% સ્લેબથી 12% પર. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ સરકારનો વિરોધ કરવામાં આવ્યો. 28% ઉત્પાદનો પર જીએસટી ઘટાડો કરતા વિરોધ કરવામાં આવ્યો. ટેક્સ સ્લેબ ઘટાડવા પાછળ રાજકીય કારણ ગણાવી વિરોધ કર્યો. દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાણાપ્રધાન અરુણ જેટલીએ આયોજન કર્યું, જેમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ હાજર હતા. જીએસટી કાઉન્સિલની બેઠકમાં 33 જેટલી વસ્તુઓના જીએસટી દરમાં ફેરફાર કરાયો છે, જેમાં 32 ઇંચ સુધીના ટીવીના ભાવમાં ઘટાડો થશે. આ ઉપરાંત કોમ્પ્યુટર અને કાર સહિત અન્ય વાહનો પણ સસ્તા થશે. સાથે જ વાહનોનો વીમો પણ લેવો પડશે. ઓટો પાર્ટસના ભાવમાં પણ ઘટાડો થશે. ઓટો પાર્ટસ અને ટાયર પર હવે 18% જીએસટી કરાયો. ધાર્મિક યાત્રા કરવી પણ હવે સસ્તી થશે. ધાર્મિક યાત્રા પર પણ જીએસટી 5% કરવામાં આવ્યો. નવા વર્ષ પહેલા સરકારે ગ્રાહકોને રાહતની ભેટ કરી. કેન્દ્ર સરકારે 26 પ્રોડક્ટ પર જીએસટી 18% ઘટાડી 12% અને 5% કરવાની જાહેરાત કરી, ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કર ઘટાડાને કારણે નાના ઉદ્યોગકાર અને વપરાશકર્તાઓને મોટો ફાયદો થશે. આજે જસદણ પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. લાંબા સમયથી રાજકીય પંડિતો જે પરિણામની રાહ જોઈ રહ્યા હતા તે જાહેર થશે. જસદણ પેટા ચૂંટણીમાં 71.27% મતદાન થયું. જસદણની મોડલ સ્કૂલ ખાતે મતગણતરી કરવામાં આવશે. 19 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. કેશોદના માંગરોળ રોડ પર 2 બાઇક સામસામે અથડાયા, જેમાં બાઇકમાં સવાર એક વ્યક્તિને ઇજા થઈ. સદ્દસીબે કોઈ મોટી જાનહાની સર્જાઈ નહોતી, જોકે અકસ્માતની અસંકળિત ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દાહોદ નજીક કાળી ડેમમાં ડૂબી જતા 2 લોકોના મોત થયા. 35 વર્ષીય પુત્રને પાણીમાં ડૂબતો જોઈ માતા બચાવવા પડી, જોકે બંને પાણીમાં ડૂબી જતા તેમનું મોત થયું. ઘટનાની જાણ થતાં બંનેના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા અને પોસ્ટમોર્ટમ માટે તેમને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વડોદરાના સલાટવાડા ખાતે રેનમસેરામાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ, જેમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા. રમતી વખતે એક બાળકને બેડમિન્ટન માથામાં વાગતા મામલો પીચક્યો. સાબરકાંઠા પોશી તાલુકાના લાંબડિયામાં રસ્તા પરથી કારમાંથી દારૂની ખુલ્લેઆમ લૂંટ થઈ. રસ્તા પર ટ્રાફિક જામ થતા લોકોને કારમાં દારૂ હોવાની જાણ થઈ ગઈ, જેને લઈને કેટલાક લોકોએ ડ્રાઈવરને નીચે ઉતારી દીધો અને દારૂની લૂંટ ચલાવી. ટ્રાફિકમાં પોલીસની કાર પર ફસાઈ હતી. લોકોના ટોળા જોતા પોલીસ કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, જોકે છતાં કેટલાક લોકો દારૂની બોટલ લઈ પલાયન થઈ ગયા. એટલું જ નહીં, કેટલાક લોકોએ ડ્રાઈવરને મેથી પાક પર ચખાડ્યો. પ્રધાનમંત્રી અધિવેશનમાં હાજરી આપી, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અધિવેશનમાં હાજરી આપવા માટે દેશના અનેક રાજ્યોમાંથી ભાજપ મહિલા કાર્યકરો આવી હતી. સંબોધન દરમિયાન પીએમ મોદીએ સરદાર પટેલને યાદ કર્યા હતા. આ સાથે જણાવ્યું કે દુનિયાએ મલ્ટીટાસ્કિંગ કામ ભારતની મહિલાઓ પાસેથી શીખવાની જરૂર છે. આ ઉપરાંત પીએમ મોદીએ અનેક યોજનાઓના લાભ ગણાવ્યા. સ્વચ્છ ભારત, આયુષ્માન ભારત, ઉજ્જવલા યોજના સહિત યોજનાઓ સફળ હોવાનો દાવો કર્યો. પીએમએ કહ્યું કે ઉજ્જવલા યોજનાથી મહિલાઓને ધુમાડાથી મુક્તિ મળી છે. ત્રિમંદિર ખાતે બીજેપી મહિલા મોરચાના અધિવેશનનો આજે અંતિમ દિવસ. સ્મૃતિ ઈરાની અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા. નરોડાના ધારાસભ્ય રહી ચૂકેલા માયાબેન કુડનાનીને લાંબા સમય બાદ ભાજપના કાર્યક્રમમાં હાજરી આપી ભાજપના રાષ્ટ્રીય મહિલા અધિવેશનમાં માયા કુડનાની મંચ પર જોવા મળ્યા. ભાજપના કાર્યક્રમમાં માયા કુડનાનીની હાજરીથી અનેક તર્ક વિતર્ક ઉભા થયા. લોકસભા ચૂંટણી પહેલા માયા કુડનાની ફરી સક્રિય થવાની ચર્ચા છે. મહત્વનું છે કે નરોડા પાટિયા કેસમાં જેલમુક્ત થયા છે. અમદાવાદમાં ત્રિમંદિર ખાતે યોજાયેલા મહિલા રાષ્ટ્રીય અધિવેશનમાં ટોચના મહિલા નેતાઓ સહિત મહિલા કાર્યકર્તાઓ ગિફ્ટ પેકિંગમાં જોડાઈ. તમામ મહિલા આગેવાનો અને મહિલા નેતાઓ માટે આ કાર્યક્રમ એક અનેરો પ્રસંગ બની ગયો.
ભાજપના મહિલા પદાધિકારીઓ ગિફ્ટ પેકિંગની કામગીરીમાં લાગી ગયા. 5000થી વધુ ગિફ્ટ તરીકે સુરતની સાડી ગિફ્ટ આપવામાં આવી. ડીજી કોન્ફરન્સનો ત્રીજો અને અંતિમ દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોન્ફરન્સમાં હાજરી આપી કોન્ફરન્સના વિવિધ સેશનમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. નર્મદાના કેવડિયામાં ડીજી કોન્ફરન્સ પૂર્ણ થઈ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ દિલ્હી પરત ફર્યા. કેબિનેટ મંત્રી જસદણની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાએ સાળંગપુર હનુમાનજીના દર્શન કર્યા, જ્યાં પૂજારીએ તેમના હાથમાં રક્ષા પોટલી બાંધી. ઉલ્લેખનીય છે કે આવતીકાલે જસદણની પેટા ચૂંટણી મતગણતરી યોજાવાની છે. મહિલા સશક્તિકરણને લઈ રેશમા પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રાજકારણમાં મહિલાઓને સરખી ભાગીદારી આપવાની માંગ કરવામાં આવી. ચૂંટણીમાં 50% મહિલાઓને ટિકિટ મળવી જોઈએ તેવું રેશમા પટેલે જણાવ્યું. રાજ્ય સરકારે અવસાન પામનાર નિવૃત્ત કર્મચારીઓના સંતાનો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો. જે સંતાનો મુખ્ય વધીર છે તેમને હવે કુટુંબ પેન્શન યોજનાનો લાભ મળશે. 21 ડિસેમ્બરથી આ નિર્ણયને અમલી બનાવી દેવાયો. મહત્વનું છે કે કુટુંબ પેન્શન યોજનામાં શારીરિક અને માનસિક અશક્ત તથા અંધ સંતાનોને પેન્શન અપાતું હતું, જેમાં હવે મુખ બધિર સંતાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. સુરતના પાંડેસરામાં દર્દીના મોત મામલે રાજકારણ ગરમાયું. દર્દીના મોત બાદ પરિવારજનોને કોંગ્રેસે મુદ્દે સ્વીકારવાનો ઇન્કાર કર્યો. કોંગ્રેસ અને પરિવારજનોએ આક્ષેપ કર્યો કે ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું. ઉલ્લેખનીય છે કે ડોક્ટર ભાજપના નગરસેવક છે. જામનગરમાં બીડીગેટ વિસ્તારમાં ત્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા. પૂરપાટ ઝડપે આવતી કારે રિક્ષા અને રેકડીને ટક્કર મારી હતી. સાબરકાંઠામાં આવેલા પ્રતાપગઢ કંપાના ખેડૂત ખેતર ખેડતા પોતાના જ કુવામાં પડી જતા મોત થયું. ખેડૂત બાબુભાઈ જે સમયે ખેતર ખેડી રહ્યા હતા તે સમયે ટ્રેક્ટરની બ્રેક ન વાગતા ટ્રેક્ટર સાથે કુવામાં પડ્યા. શુક્રવારે બાબુભાઈ ઘરે પરતના આવતા લોકોએ શોધખોળ શરૂ કરી. શોધખોળ કરતા કુવામાં ઓઇલ જોવા મળતા ક્રેન અને ટ્રેક્ટર અને ખેડૂતને બહાર કાઢ્યા. કુવામાં કઠેડો બનાવેલો હોય તો કદાચ આ દુર્ઘટના ન બની હોત. કાંકરેજના અંધગામ રોડ પર બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત. અકસ્માતમાં બે બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતને કારણે આસપાસના લોકો એકત્ર થયા અને પોલીસે જાણ કરતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. અરવલ્લી શામળાજી પાસે ખાનગી બસનો અકસ્માત. બસ પલટી જતા 35થી વધુ લોકો ઇજાગ્રસ્ત, જેમાંથી 10ની હાલત ગંભીર. અમદાવાદથી શ્રીનાથજી દર્શન માટે 4 બસ જતી હતી, જેમાંથી 1 બસ પલટી ગઈ. ઇજાગ્રસ્તોને સારવાર માટે મોડાસા હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. થોડી જ વારમાં અન્ય કેટલાક સમાચાર. સમાચાર સમાપ્ત પહેલા એક ખાસ અપીલ. 29 ડિસેમ્બરથી ચેનલ માટે નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આ નવા નિયમ અનુસાર સરકાર તમને આપી રહી છે આપની પસંદગીની ચેનલ ખુદ પસંદ કરવાનો મોકો, અને પૈસા પણ તે જ હિસાબથી ચૂકવવાના રહેશે. તો આપની પસંદગીની ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક જોવા માટે 29 ડિસેમ્બર પહેલા આપણા સર્વિસ પ્રોવાઈડર પાસે ઝી 24 કલાકની માંગ કરો ને તે હિસાબથી તમારું પેક પસંદ કરો. વધુ જાણકારી માટે આપ અમને 9176566666 પર મિસ કોલ પણ કરી શકો છો. નમસ્કાર.